ગુજરાતના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 24 સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની 112 નકલી ડિગ્રી અને માર્કશીટોના રાષ્ટ્રવ્યાપી રેકેટમાં સિંગરપુર પોલીસે વધુ 2 એજન્ટોની શનિવારે સાંજે ધરપકડ કરી છે. સેલવાસ અને સરથાણા બંને એજન્ટોએ 16 લોકોની અલગ અલગ યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટ યસ એજ્યુકેશન એકેડેમીના સંચાલક નિલેશ સાવલિયા મારફતે બનાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે કેગન વોટરનો વેપાર કરતા આસિફ અબ્દુલ જીવાણી રહેવાસી સેલવાસ અને મૂળ વતન રાજકોટ અને સરથાણા ખાતે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા કેતન શૈલેષ જેઠવા સરથાણા અને મૂળ વતન અમરેલીની ધરપકડ કરવામાં આવી છે. બંને ઓફિસ પરથી લેપટોપ સહિતના સામાન જપ્ત કર્યું છે. લેપટોપ અને કોમ્પ્યુટરના ડેટામાં કેટલીક એન્ટ્રીઓ મળી છે, જેના પરથી પોલીસે આવા નકલી સર્ટિફિકેટ કોને કોને બનાવી આપ્યા હોવાની માહિતી મેળવી આગળની તપાસ કરશે. આસિફ 10,000થી લઈ 1,00,000ની રકમ લઈને નકલી સર્ટિફિકેટ બનાવી આપતો હતો. દમણ અને સેલવાસની આસપાસની જીઆઈડીસી કંપનીઓમાં નોકરી લાગવા અને પ્રમોશન મેળવવા 10 યુવકોએ યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટો બનાવી હતી. કેતન જેઠવાએ નકલી સર્ટિફિકેટથી 3 જણાને જર્મની અભ્યાસ માટે મોકલી આપ્યા હતા. બાકીના 3 જણા સુરતમાં કેટલીક કંપનીઓમાં નોકરી કરી રહ્યા હોવાની વાત છે. હવે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.